મિત્રો મજામાં મિત્રો આઈબીપીએસ ની પરીક્ષા જે લોકો દઈ રહ્યા છે એમને ખાસ સૂચના એ છે કે મિત્રો તમારી આ પરીક્ષામાં અમુક વસ્તુ તમે ધ્યાન રાખશો તો પણ બીજા કરતા આગળ વધી શકશો. મિત્રો યાદ રહે કે તમે કોમ્પ્યુટરમાં પરીક્ષા દઈ રહ્યા છો ત્યારે પ્રશ્નોની જે પેટર્ન છે એની અંદર કદાચ તમારે સ્ક્રોલિંગ કરવું પડે. મોટો પ્રશ્ન હોય ઉપર અંગ્રેજીમાં અને પછી ગુજરાતીમાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતીના પ્રશ્ન ઝડપભેર વાંચો અને સાથે સાથે જે અંક છે એ તરત ને તરત રફ બુકની અંદર લખો અને સીધા ગણતરી ઉપર વયા જાજો. તો મિત્રો એક વસ્તુ સૌથી મહત્વની જે વાત છે એ છે સ્પીડ. તમારા મિત્રો સ્પીડ કરવાની છે, પણ એવી સ્પીડ કે બ્રેક છે એ સાથે હોવી જોઈએ. મતલબ કે એટલી બધી સ્પીડ નહીં કે જેથી કરીને તમારી ભૂલ પડે, પણ તમારે સ્પીડ કરવાની છે. અને એક આ સ્ક્રોલિંગ કરીને કરવું પડતું હોય તો જરા જોઈને ધ્યાન રાખીને બરાબર. બીજી વાત મિત્રો કે ગણિતના જે કંઈ છે એ લગભગ બહુ સહેલા હોય છે અને ક્લેરિકલની અંદર ખાસ કંઈ ટેન્શન ન રાખતા, પણ ધારો કે 2, 5, 7 નથી આવડતા તો ટેન્શન નહીં રાખવાનું, કારણ કે આવડતા હશે તો પણ કોઈ પૂરેપૂરા એ ગણી શકવાના નથી. એટલે કે બીજી સૌથી વાત કે ટેન્શન ફ્રી જે લોકો જે આવી રીતે કામ કરશે ને મિત્રો, આ બધું સ્માર્ટ વર્ક છે. સ્પીડ કરવાની છે, ટેન્શન ફ્રી જાઓ એ પહેલાં વ્યવસ્થિત બધું કમ્પ્લીટ છે કે નહીં, તમારા જે કંઈ લઈ જવાનું છે બરોબર છે કે નહીં, તો બહુ શાંત ચિત્તે જવાનું છે. એટલે ટેન્શન ફ્રી પેપર પણ ટેન્શન ફ્રી દેવાનું છે. પણ હા, મેં ઘડિયાળ હોવી જોઈએ, મતલબ કે તમને ઘડિયાળ ઇવન કોમ્પ્યુટરમાં પણ ક્લોક હશે, પણ તમારું ધ્યાન ઘડિયાળમાં પણ વચ્ચે વચ્ચે જવું જોઈએ. ત્રીજી વાત કે મિત્રો દરેક દાખલાની અંદર સ્માર્ટ વર્ક હોય છે, તો તમે સ્માર્ટ વર્કનો ખાસ ઉપયોગ કરજો. અમુક સમની અંદર ખાલી ABCD ઉપરથી પણ ખબર પડી જશે, તો આ ખાસ વાત હતી. બાકી તમને ખબર છે ગાણિતિક નિયમ બધા જે ભાગુ સભા છે, મિશ્રણના છે, કે આ બધા જે કંઈ પૂછાય હે ને, તમને ખબર છે આપણે તમે ચક્રવૃદ્ધિ વ્યાજના ને બધા ગણ્યા છે, તો ટકાવારીના ને એવા પ્રશ્નો હોય છે. બસ કંઈ ખાસ ટેન્શન રાખવા જેવું નથી. અને બાકી તમે જે પેલા રિલેશનના ને બધા ગણ્યા છે રિઝનિંગના, તો એ પણ તમને આવડી જશે. તો આજની જે મેઇન વાત છે એ મિત્રો એ છે કે સ્પીડ કરવાની છે, પણ જાળવીને બિલકુલ ફ્રી માઇન્ડથી, જરાય ટેન્શન ન રાખતા. તમને અઘરું લાગે, ગામ આખાને અઘરું લાગતું હશે, એટલે એવું નહીં રાખવાનું. અને હા, તમે જે કંઈ કરો એ પરફેક્ટ કરો એવું જોજો, ઘડિયાળ સામે રાખીને. કોઈ એક પ્રશ્નમાં ગૂંચવાઈ જતા હોય તરત બીજે વયા જાઓ, જો એમાં ચોટી રહેશો તમારો સમય ચાલ્યો જશે. એટલે કે સમયના ધ્યાન સાથે સ્પીડ અને ભૂલ ન પડે એવી સ્પીડ. અને ત્રીજું સ્માર્ટ વર્ક. મિત્રો જે આટલા બધા તમે સમજાયા છે, મેં જ્યાં જ્યાં સ્માર્ટ વર્ક મેં તમને આપ્યું છે એ સ્માર્ટ વર્કનો સીધો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આટલી ખાસ સૂચના તમારા માટે, એટલા માટે સ્પેશિયલ વિડીયો મૂક્યો છે. તો IBPS માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ સારું પેપર જશે. અને હા, જરૂરથી તમે આવીને મારા જે વોટ્સએપ નંબર છે બધા પાસે છે કે 8 8 6 4 2 5, તો આના પર વોટ્સઅપ ઉપર તમારા પેપર કેવું ગયું, સારું જ ગયું હશે, જરૂરથી જણાવજો. અને યસ, છેલ્લે વલોણું. યસ મિત્રો, અત્યાર સુધી જે કર્યું તો એ રિહર્સલ હતું, શ્રેષ્ઠ કર્યું છે, કોઈ ટેન્શન નથી રાખવાનું. અને કોઈ પણ આર્ટિસ્ટને રિહર્સલ પછી જ્યારે સ્ટેજ મળે ને ત્યારે છવાઈ જતા હોય છે. તો મિત્રો આજે છવાઈ જવાનો દિવસ છે, તમે લોકો બિંદાસ જાજો, બહુ મોજથી જાજો, કોન્ફિડન્સ જરાય હલવા ન દેતા. ગમે તેવું પેપર આવે, જો અઘરું છે આખા ગામને છે, સહેલું છે તો પણ મેક્સિમમ માર્ક્સ લેવા છે. તો વલોણામાં રેડી છે કે રિહર્સલ તો બહુ કર્યું, રિહર્સલ બહુ કર્યું, માંડ મળ્યું છે સ્ટેજ. આજનો દિવસ તમને આમ આમ સ્ટેજ મળ્યો છે એવો ભાવ, કે રિહર્સલ તો બહુ જ કર્યું, માંડ મળ્યું છે સ્ટેજ, પરફોર્મન્સ મારું શ્રેષ્ઠ હશે, પુરવાર કરીશું એજ. જી હા મિત્રો, તમારે એ જ આજે પુરવાર કરવાનું છે. અને અમને ખાતરી છે પરિવાર આખો સાથે છે, તમારું જોરદાર પરફોર્મન્સ હશે. અને હા, જરૂરથી મને વોટ્સઅપની અંદર મેસેજ કરી દેજો 8 8 6 4 2 5 પર. તો મિત્રો NDC પરિવાર વતી બધા તરફથી તમને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો કોઈ ચિંતા ન કરતા, આનંદથી કામ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.